विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। एक्टिव एज्युकेशन स्कूलमां आप સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 માં હિન્દી વિષયમાં હિન્દીની પાઠ્યપુસ્તકમાં આપણે પૂરીશું। તો જુઓ, હિન્દીની પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 12 અને તેમાં પાઠ 3 થી આપણે ઉતારવાનું બાકી છે। તો પાઠ 3 ગિનતી, જેમાં 1 થી 20 ની ગિનતી છે, 120 જેમાં અભ્યાસ એ અહીંયા આપણને ગીત આપેલું છે, તો તે ગીત આપણને ગાવાનું કહ્યું છે કે 1 2 3 4 આવો ચલે ગિરનાર, 5 6 7 8 સાગર તટ પર સોમનાથ, 9 10 11 12 કચ્છ ચલે તો આશાપુરા, 13 14 15 16 बहुचर माँ का मुर्गा बोला, 17 18 19 20 मामा जी की फोटो खींच। जो अहीं आपणे जे आ काव्य आपेलू छे, गीत आपेलू छे, तेमां 1 થી 20 ની ગિનતી આપેલી છે। ધ્યાનથી જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20। तो अहीं आपणे 1 થી 20 ની ગિનતી આપેલી છે, જેમાં પહેલાં કીધું આવો ચલે ગિરનાર, કે ચાલો આપણે ગિરનાર જઈએ, ત્યારબાદ 5 6 7 8 સાગર તટ પર સોમનાથ, એટલે કે સમુદ્ર કિનારે સોમનાથ આવેલું છે। સોમનાથ મહાદેવનું મંદિર છે ને, તેની બાજુમાં દરિયો છે, સાગર છે। 9 10 11 12 કચ્છ ચલે તો આશાપુરા, એટલે કે જો કચ્છ બાજુ જઈએ તો ત્યાં આશાપુરા માતાનું મંદિર છે। એના પછી 13 14 15 16 બહુચર માં કા મુર્ગા બોલા, બાળકો જે બહુચરમાં છે તેનું વાહન કયું છે, તો કે કુકડો, હિન્દીમાં તેને મુર્ગા કહેવાય છે। ત્યારબાદ 17 18 19 20 મામાજી કી ફોટો ખીચ, તો અહીંયા આપણને જે ગીત આપ્યું હતું તે આપણે ગાયું। ત્યારબાદ અહીંયા આપેલું છે અભ્યાસ 2, અંકો કા અનુલેખન કીજીએ। જો અહીંયા આપણને અંક આપેલા છે, ગિનતી આપેલી છે, તો તે આપણને અહીંયા લખવાની કીધી છે, આ રીતે તેને ગોઠવાનું છે, આ રીતે। એક થી દસની ગિનતી અહીંયા આપણને આપેલી છે, નવ સુધી। તો અહીંયા આપણને અનુલેખન કરવાનું કીધું છે। અનુલેખન એટલે શું, તો કે જોઈ જોઈને લખવું। અહીંયા ગુજરાતી અંક, એની બાજુમાં હિન્દી અંક, 2 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9। જો બાળકો, હજી અહીંયા જોઈને જ લખવાનું છે, પરંતુ હવે આપણે અહીંયા 11 થી 20 ની ગિનતી આ જ રીતે લખીએ, 11 12 13 14 15 15 16 16 17 17 18 18 19 19। તો અહીંયા આપણે ગિનતી લખી। ત્યારબાદ હવે આપણે પેજ નંબર 13 પર જોઈએ,
तो जुओ पेज नंबर 13 पर आपेलू छे, गिनती क्रमसे बोलते जाइए, क्रमानुसार जोड़ते जाइए और देखिए किसका चित्र बनता है। चित्र में मन पसंद रंग भरिए। तो अँ गिनती जोड़वानी कीधी छे, टपका आपेला छे आपने, तो एक थी गिनती नी शुरुआत थी, तो अँ एक आपेलो छे, त्यारबाद अँ बे छे, एनी बाजूना टपका ने जोड़वानू छे, एक बे पछी त्रण अँ छे, तो अँ आवशे त्रण, तीन पछी शू आवे तो के चार, चार अँ आपेलू छे तो अँ आवशे चार, त्यारबाद अँ छे पांच, तो आपणे चार ने पांच साथे जोड़िए। त्यारबाद अँ जे आ टपकावाड़ी लीटी छे तेनी ऊपर पेन्सिल चलावानी छे अने आ रीते पांच ने छ सुधी जोड़ीशुं। त्यारबाद छ पछी आवशे सात, तो सात अँ छे, तो अहींथी आ रीते आपणे सातना टपका सुधी जोड़ी दईए। सात पछी आवशे आठ, तो आठ अहीं छे, त्यारबाद नौ, तो नौ आठनी बाजूमां ज छे। दस, तो दस तो अहीं छे, तो आपणे अहीं जोड़वानुं थशे। दस पछी आवशे अग्यार, तो अग्यार अहीं आपेलू छे, अग्यारनी बाजूमां ज आपेलू छे बार। बार पछी आवशे तेर, तो अहीं आपणे तेरमां जोड़वानुं थशे। तेर पछी आवशे चौद, तो अहीं चौद आपेलू छे, चौदनी बाजूमां ज पंदर छे। पंदर पछी सोळ, सोळ पछी सत्तर, तो सोळथी अहीं सत्तरमां जोड़वानुं। त्यारबाद अढार, अढार पछी आवशे ओगणीस, त्यारबाद आवशे वीस, तो वीस ने पण आपणे अहीं एक साथे जोड़ी देशुं। तो बाळको अहीं जे आ चित्र बन्युं ते शेनुं छे? ઉંદરનું। हाँ, ઉંદર ने हिंदी में કહેવાશે ચૂહા। ત્યારબાદ તમને અભ્યાસ ચારમાં આપેલું છે, પઢીએ સમજીએ ઓર બોલીએ। અહીંયા આપણને જે ગિનતી આપી છે તે આપણે બોલવાની છે। જુઓ અંકમાં અને શબ્દમાં બંનેમાં લખેલી છે એક, દો, તીન, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, ગ્યારહ, બારહ, તેરહ, ચૌદહ, પંદરહ, સોળહ, સત્રહ, અઠારહ, ઉન્નીસ, વીસ। અહીંયા આપણને એકથી વીસની ગિનતી આપેલી છે। ત્યારબાદ અભ્યાસ પાંચમાં જુઓ શું લખેલું છે, ગિનતી કે અંકો ઓર શબ્દો મેં અનુલેખન કીજીએ, એટલે કે જે ગિનતી છે અહીંયા આપણે જોઈને લખવાની છે। તો બાળકો તે આપણે અહીંયા લખીશું, એક શબ્દમાં પણ બાજુમાં સાથે જ લખતા જઈશું, એક, ત્યારબાદ આવશે દો, શબ્દમાં લખીશું દો, ત્યારબાદ છે તીન, શબ્દમાં પણ લખીએ તીન, બોલતું જવાનું અને ગિનતી લખતી જવાની છે। ત્યારબાદ છે ચાર, ચાર, ત્યારબાદ છે પાંચ, પાંચ, એના પછી છે છ, તો અહીંયા પણ આપણે લખીશું છ, એના પછી આવશે સાત, તો અહીંયા લખીએ સાત, ત્યારબાદ અહીંયા આપેલું છે આઠ,
शब्द में पण लखीशू आठ, एना पछी छे नो, अहीं लखीए नो, दस, दस, ग्यारह, ग्यारह, बार, तो अहीं हिंदी में शब्द में लखीए बारह, त्यार बाद छे तेर, तेरह, चौदह, अहीं लखीशू चौदह, त्यार बाद आवशे पंद्रह, शब्द में पण लखतू जवानू अने बोलतू जवानू पंद्रह, त्यार बाद छे सो, तो अहीं लखीशू सोलह, एना पछी छे सत्रह, सत्रह, त्यार बाद अठारह, अठारह, एना पछी उन्नीस, उन्नीस, त्यार बाद आवशे बीस, तो अहीं लखीशू बीस। तो अहीं पेज नंबर तेर छे ते पूरू थयू, अने आपणे एक थी वीसनी गिनती अंक अने शब्द बन्ने मां लखी। त्यार बाद हवे आपणे पेज नंबर चौदह पर जोईए। तो जुओ अहीं पेज नंबर चौदह पर पण आपणने आडा अवडा अंको आपेला छे। गिनती कम क्रमिक रूप से बोलते जाइए और रेखा को काटे बिना उन्हें जोड़ते जाइए। गिनती ने जोड़वानी छे परंतु लीटी ने क्यांय उपाड़वानी नथी। तो आपणे शुरुआत क्यांथी करवानी होय? एक थी। तो जुओ एक अहींया छे, फरी पाछू बे अहींया छे, तो एक ने बे साथे जोड़िए, बे पछी आवशे त्रण, तो अहींया आपेलू छे त्रण। जुओ त्रण पछी चार क्यां छे? तो के अहींया छे, तो अहींयाथी जोड़ीशू चार। फरी पाछू पांच अहींया छे, तो आपणे जोड़िए पांच। त्यार बाद आवशे छ, पछी सात, आठ फरी पाछू अहींया छे, तो आठ, एनी बाजूमां छे नौ, त्यार बाद दस अहींया छे, दस, अग्यार अहींया छे, तो अहींथी जोड़ीशू अग्यार। बार अहींया आपेलू छे, तो अग्यार पछी आवशे बार, बार पछी तेर अहींया छे, तो आ रीते बार पछी तेर साथे जोड़िए। त्यारबाद चौदह अहींया आपेलू छे, तो अहींथी चौदह, एनी बाजूमां छे पंदर, त्यारबाद छे सोळ, फरी पाछू सत्तर अहींया छे, तो सत्तरनी साथे ज जोड़वानू छे, सत्तर पछी छे अठार अहींया, तो अहींया जोड़ीशू, त्યારબાદ ઓગણીસ, અને એના પછી આવશે વીસ। હવે વીસને આપણે ક્યાં જોડી દઈએ? એક સાથે। તો બાળકો આમાં કંઈ ચિત્ર નથી બનવાનું, પરંતુ આમાં તમને ગિનતી શોધવા માટે આવી રીતે આપેલું છે, જેથી કરીને એક પછી એક ક્રમિક અંકો તમે શોધી શકો। તો આ રીતે આ ચિત્ર તમારે બનાવવાનું છે। ત્યારબાદ જુઓ અહીંયા સ્વાધ્યાય આપેલું છે, ગિનતી કે સહી શબ્દ અંકો કે સામને લખીએ। પહેલાં અહીંયા આપેલું છે બે, તો જુઓ જેને સામેથી આ શું આવશે? બેને હિન્દીમાં શું કહેવાય? દો। તો અહીંયા સામે દો ક્યાં આપેલું છે? તો કે અહીંયા આપેલું છે, તો બેની સામે અહીંયા લખવાનું છે દો। ત્યારબાદ છે તીન, તો તીન ક્યાં આપેલું છે? તો કે અહીંયા,
तो आपणे अहींया બીજાની સામે લખીશું तीन, ત્યારબાદ શું છે पांच, तो અહીંયા पांच ક્યાં આપેલું છે તો કે અહીંયા તો અહીંથી पांच સુધી આપણે અહીંયા લખવાનું થશે ઉપર ચંદ્રબિંદી આવે છે તો કરવાની છે ત્યારબાદ છે छ, तो અહીંયા छ અહીંયા આપેલું છે તો આપણે આ રીતે લખીશું छ ત્યારબાદ છે નવ જેને હિન્દીમાં નો કહેવાય એ ક્યાં છે તો કે અહીંયા છે તો અહીંયા આપણે આની સામે લખીશું નો ત્યારબાદ છે સત્તર તો સત્તરને હિન્દીમાં સત્રહ કહેવાય તો તે અહીંયા આપેલું છે તો આપણે લખીએ સત્રહ ત્યારબાદ છે અઢાર તો અઢારને હિન્દીમાં કહેવાય અઠારહ તો તેની સામે લખીએ અઠારહ ત્યારબાદ છે ઓગણીસ ઓગણીસને હિન્દીમાં કહેવાય ઉન્નીસ તો અહીંયા લખીએ ઉન્નીસ જો અહીંયા પેજ નંબર ચૌદ પૂરું થયું ત્યારબાદ હવે બાજુના પેજમાં આપણે પેજ નંબર પંદર પર જઈએ તો પેજ નંબર પંદર ઉપર પ્રશ્ન નંબર બે આપેલો છે રિક્ત સ્થાનો મેં ક્રમ કે સંખ્યા અંક ભરીએ હવે આપણને ગિનતી લખવાની કીધી છે હિન્દીમાં અહીંયા જેમ કે એક લખેલ છે તો ત્યારબાદ અહીંયા દો તીન આપેલું છે તો અહીંયા આવશે ચાર પાંચ આપેલું છે તો અહીંયા આપણે લખીશું છ ત્યારબાદ સાત આપેલું છે તો આવશે આઠ નવ દસ ત્યારબાદ આવશે અગિયાર હિન્દીમાં લખવાનું છે અગિયાર અંકમાં બાર પછી અહીંયા લખીશું તેર ચૌદ પછી અહીંયા આવશે પંદર ત્યારબાદ આવશે સોળ એના પછી લખીએ અહીંયા સત્તર અઢાર આપેલું છે તો અહીંયા આવશે ઓગણીસ અને ત્યારબાદ આવશે વીસ તો આ પ્રશ્ન અહીંયા પૂરો થયો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણમાં જુઓ જીને રિક્ત સ્થાનો મેં શબ્દો કી ગિનતી ક્રમિક રૂપ મેં લખી હવે શબ્દમાં લખવાની છે એક તો અહીંયા આપણે લખીશું દો ત્યારબાદ તીન ચાર આપેલું છે તો અહીંયા આવશે પાંચ ત્યારબાદ આવશે છ સાત આઠ આપેલું છે હવે આવશે નવ દસ અગિયાર આપેલું છે ત્યારબાદ આવશે બાર તેર ચૌદ પંદર આપેલું છે તો ત્યારબાદ આવે સોળ સત્તર ત્યારબાદ આવશે અઠાર ઉન્નીસ અને વીસ તો આપેલું જ છે તો અહીંયા આપણે પેજ નંબર પંદર પૂરું કર્યું ત્યારબાદ હવે આપણે પેજ નંબર સોળ પર જોઈએ તો જુઓ બાળકો પેજ નંબર સોળ પર માત્ર તમને આ રીતે એક પાસાની ગેમ આપેલી છે જે રીતે સાપ સીડી આપણે રમીએ છીએ તેવી રીતે બુકમાં એ રીતેની ગેમ આપેલી છે કે પાસો ઉછાળવાનો જેટલા નંબર આવે તેટલું આગળ વધવાનું તો બાળકો આ રમત તમારે જાતે ઘરે રમવી હોય તો રમવાની છે અહીંયા પાઠ્યપુસ્તકમાં પાઠ ત્રણ છે તે પૂરો થયો તો આજનો વિડીયો જોઈ તમારે હિન્દીની પાઠ્યપુસ્તકમાં પાઠ ત્રણ જેટલું મેં લખાવ્યું છે તેટલું લખી લેવું અને રફ બુકમાં એકથી વીસની હિન્દી ગિનતી તમારે બે વાર લખવાની છે અંક અને શબ્દમાં નમસ્તે વિદ્યાર્થી મિત્રો